ધોરણ આઠ પ્રકરણ નવ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ જેનું સ્વાધ્યયન પોથીનું આપણે સોલ્યુશન જોશું. તો એમાં પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી કરવાનો છે. તો એમાં પહેલો પ્રશ્ન પદાવલીમાં ચલની ઘાતાંક કેવી હોય છે, તો પદાવલીમાં ચલની ઘાતાંક ધન પૂર્ણાંક હોય છે. આગળ જઈએ તો બીજો પ્રશ્ન ચાર એમનો ઘન એન વર્ગનું સજાતીય પદ કયું છે. તો સજાતીય પદ કોને કહેવાય, તો જેના ચલ સરખા હોય અને ચલનો ઘાતાંક પણ સરખો હોય તેને સજાતીય પદ કહે છે. તો એનો સાચો વિકલ્પ આવે છે બી. ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી દ્વિપદી કઈ છે. તો નીચેનામાંથી દ્વિપદી કઈ છે, તો અહીંયા છ એનો વર્ગ વત્તા બી એ દ્વિપદી છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ઓછા સાત પી ક્યુ અને ટુ પી ક્યુનો સરવાળો કેટલો થાય, તો એનો સરવાળો છે કારણ કે આ ઓછા છે અને આ વાત્તા પરસ્પર વિરુદ્ધ નિશાની હોય એટલે શું થશે, બાદબાકી થશે. એટલે બાદબાકી કરીએ એટલે ઓછા પાંચ પી ક્યુ. હવે એક્સ વર્ગ વાય વર્ગમાંથી કઈ પદાવલી બાદ કરતાં ત્રણ એક્સ વર્ગ વાય વર્ગ મળે, તો એનો જવાબ આવે છે ઓછા બે એક્સ વર્ગ વાય વર્ગ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે લંબચોરસની લંબાઈ ચાર એ બી અને પહોળાઈ છ બીનો વર્ગ હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છોકરાઓ તમે જાણો છો, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે લંબાઈ બરાબર ચાર એ બી લેશો અને પહોળાઈ બરાબર છ બીનો વર્ગ લેશો એટલે છ ચોખ્ખું ચોવીસ એ બીનો ઘન, એટલે જવાબ આવશે બી. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે પદ ઓછા વાયના છેદમાં ત્રણમાં સહગુણક કયો છે. તો એનો સહગુણક છે ઓછા એકના છેદમાં ત્રણ. કાંઈ ના હોય એટલે અહીંયા એક સહગુણક હોય એટલે ઓછા એકના છેદમાં શું થઈ જશે, ત્રણ. બરાબર, ત્રણના ત્રણ. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે છ એ વર્ગ ઓછા સાત બી વત્તા પાંચ એ બી અને ટુ એ બીનો સરવાળો કેટલો થાય. તો એનો સરવાળો થશે છ એ વર્ગ ઓછા સાત બી વત્તા સાત એ બી. ત્યાર પછી નવમો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તો નીચેનામાંથી એ ઓછા બીનો વર્ગ એ વર્ગ ઓછા ટુ એ બી વત્તા બી વર્ગ આ એક નિત્યસમ છે. તો આ નિત્યસમ કયું સાચું છે, એ ઓછા બીનો વર્ગ. બરાબર, અહીંયા વત્તા હોત તો આપણે વત્તા લખવા પડત, અહીંયા તો વિકલ્પ આવે છે બી. ત્યાર પછી દસમો વિકલ્પ છે નવ એક્સ ઓછા સાત એક્સ વર્ગ એક્સ વાય ઓલ સ્ક્વેર શું થશે. તો નવે નવે એક્યાસી, અહીંયા ઓછા છે તો ઓછા નવ સાત દુ ચૌદ, ચૌદ નવા એકસો છવ્વીસ એક્સ વર્ગ વાય અને સત્યો સત્ય ઓગણપચાસ એક્સ વર્ગ વાય વર્ગ. બરાબર, એટલે આ મધ્યમ પદ છે, આ અંતિમ પદ છે અને આ પ્રથમ પદ છે. બરાબર, તો આ જવાબ આવે છે. ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન બીજો છે ખાલી જગ્યા પૂરો. બે સરખી નિશાનીવાળા પદોનો ગુણાકાર હંમેશા કેવો થાય છે, ધન. ત્યાર પછી બીજો એ ગુણ્યા બી એટલે એ બી અને એ ગુણ્યા સી એટલે શું થશે, એ સી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે એકસો ત્રણ એનો વર્ગ ઓછા એકસો બે એનો વર્ગ. તો એકસો ત્રણ વત્તા એકસો બે એને ગુણ્યા એકસો ત્રણ ઓછા એકસો બે એટલે જવાબ આવે છે, આ રીતે તમે લખી શકો છો, ઓછા સાડત્રીસ એ બી સીમાં સહગુણક કોણ છે, તો કે ઓછા સાડત્રીસ છે. ત્યાર પછી એક્સ એ એક્સ વત્તા એ અને એક્સ વત્તા બી, તો પહેલાં આવશે એક્સનો વર્ગ વત્તા એ બી વત્તા એક્સ, તો શું થાય છે અહીંયા એ ખાલી જગ્યામાં શું આવશે છોકરાઓ, એ બી છે, એટલે કારણ કે એ ગુણ્યા શું થશે, બી. ત્રીજો પ્રશ્ન છે સરવાળો કરો. તો અહીંયા તમને રકમ આપેલી છે અને એનો સરવાળો અહીંયા કરવાનો છે. મેં અહીંયા આડો સરવાળો કરેલો છે. બરાબર, આ રકમ લખી પછી આ રકમ લખી, તો આ રીતે તમે એનો સરવાળો લખી શકો છો અને એનો જવાબ મેં અહીંયા લખેલો છે. બરાબર, ત્યાર પછી બીજો પ્રશ્ન છે ત્રણ એ કાઉન્સમાં ટુ બી વત્તા પાંચ સી અને ત્રણ સી કાઉન્સમાં ટુ એ વત્તા ટુ બી. તો એનો અહીંયા પહેલાં આનો સાથે ગુણાકાર થશે એટલે ત્રણ દુ છ એ બી, પછી આની સાથે એટલે ત્રણ પંચા પંદર એ સી, ત્યાર પછી આનો વારો તો ત્રણ દુ છ એ સી અને આનો વારો એટલે ત્રણ દુ છ સી બી અથવા બી સી લખી શકો છો. પછી આ બધાનો શું કરી નાખવાનો છે, સરવાળો. સજાતીય પદો હોય, સજાતીય પદો, સજાતીય પદ કોને કહેવાય, કે જેના ચલ પણ સરખા હોય અને ચલનો ઘાતાંક પણ સરખો હોય એને સજાતીય પદ કહે છે. તો છ એ સી અને સી આ બંને સજાતીય પદ છે, એટલે આનો સરવાળો કરી નાખીએ છ એ બીના છ એ બી, પંદર ને છ એકવીસ, એ સીના એ સી અને છ સી બી. બરાબર, અથવા બી સી, અહીંયા એ સી અથવા સી એ બંને સરખું જ કહેવાય. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે બાદબાકી કરવાની છે. તો અહીંયા મેં આડી બાદબાકી કરેલી છે છોકરાઓ, વત્તે ઓછે ઓછા, ઓછે ઓછે વત્તા અને વત્તે ઓછે વત્તે ઓછા, આ નિશાની પ્રમાણે તમે બાદબાકી કરી શકો છો. બરાબર, તો જો અહીંયા એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે, વત્તે ઓછે ઓછા,
ओछे ओछे वत्ता अने वत्ते ओछे ओछा। तो आ रीते बादबाकी करी शको छो। आ आडी रीत छे, तमे ऊभी रीते पण दाखलो गणी शको छो। अने ऊभी रीते जो तमारे दाखलो गणवो होय तो मने कॉमेंट बॉक्समां जणावजो, जेथी करीने हुं तमने फोटो अपलोड करी दईश। तो पांच ए बी अने आमांथी आ बाद करवानुं छे। तो छोकरा अहींया ओछा छे, आ रकम लखी नाखवानी, लखी नाखी आ रकम छे એ અહીંયા લખી નાખવાની। તો લખી નાખી ત્યાર પછી તમારે શું કરવાનું, તો અહીંયા ઓછા કરીને આ રકમ લખવાની છે। લખી નાખી હવે આ વત્તે ઓછે ઓછા બરાબર, વત્તે ઓછે ઓછા અને ઓછે ઓછે વત્તા લખી નાખવાના। પછી સજાતીય પદોનો સરવાળો અને બાદબાકી કરવાના। તો સજાતીય પદો છે એનો સરવાળો કે બાદબાકી કરો, તો પાંચ એ બીમાંથી બે એ બી જાય તો કેટલા વધે, ત્રણ એ બી। પછી પરસ્પર સમાન નિશાની, તો સમાન નિશાની હોય તો શું થશે, હંમેશા સરવાળો। તો પાંચ ને બે સાત, બી સીના બી સી એટલે બરાબર સરખી નિશાની છે એટલે ઓછાના ઓછા। હવે જો આ સાત એસી વત્તા છે ને, આ બે એસી કેવા છે ઓછા, એટલે વત્તામાંથી ઓછા જાય તો સાતમાંથી બે જાય તો કેટલા રહેશે, પાંચ। હવે દસ એ બી સીના એ બી સી બરાબર આ રીતે આવશે। ત્યાર પછી ગુણાકાર કરો, તો ગુણાકારમાં એ ગુણ્યા એ કરી બાળકો, એ ગુણ્યા એ કરી તો ગુણાકારમાં શું થશે, એનો વર્ગ, અને સરવાળામાં એ વત્તા એ કરી એટલે શું થશે, ટુ એ બરાબર। તો ગુણાકારમાં શું થશે, વર્ગ, એટલે કે પુનરાવર્તિત ગુણાકાર, પુનરાવર્તિત ગુણાકાર એ વર્ગ સ્વરૂપે આપણે લખશું। આ રીતે તમે ધોરણ સાતમાં શીખાતા એમ, તો સાત પી ક્યુ આર અને પી ઓછા ક્યુ વત્તા આરનો, તો આનો આને અરે કરો તો સાત પી વર્ગ ક્યુ આર થશે, ઓછાના ઓછા સાત પી ક્યુ વર્ગ આર અને સાત પી ક્યુ પીનો વર્ગ બરાબર આરનો વર્ગ આવશે, શેનો વર્ગ આવશે છેલ્લે આરનો વર્ગ। તો એવી જ રીતે અહીંયા છે બરાબર, તો આ રીતે તમે ગુણાકાર કરી શકો છો। આનો ગુણાકાર આની સાથે એટલે એ વર્ગ એટલે એની ચાર ઘાત, અને ઓછા છે તો ઓછા બીની ચાર ઘાત। ત્યાર પછી સાદું રૂપ આપો, સાદું રૂપ એટલે નાનામાં નાનું સ્વરૂપ આપણે લાવવાનું છે। તો અહીંયા બાદબાકી છે, તો બાદબાકીની નિશાની દ્વારા આપણે ગુણાકાર દાખલો ગણીશું। ત્યાર પછી અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા આ બીજો દાખલો છે એ મેં અહીંયા ગણેલો છે, એ હવે તમને દેખાડું છું જો। આ બીજો દાખલો અહીંયા સમય એમ નથી એટલે મેં અહીંયા ગણેલો છે, જે તમે જોઈ શકો છો બરાબર। આ ત્રીજો દાખલો છે અને આ બીજો દાખલો મેં અહીંયા ગણેલો છે, આ બીજો દાખલાનો જવાબ છે, આ બીજો દાખલો છે અને આ જે છે એ ત્રીજો દાખલો છે બરાબર છે। આ દાખલો છે એ બીજો છે બરાબર, અને આ દાખલો છે એ બીજો દાખલો છે, અને આ દાખલો કેટલામો છે, ત્રીજો દાખલો છે। ત્યાર પછી જોઈએ તો વીસમો પ્રશ્ન, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી પ્રશ્નનો જવાબ આપવાના છે। યોગ્ય નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે કે ભાઈ આમાં કયો નિયમ વપરાશે અને આમાં કયો નિયમ વપરાશે। તો એ નિત્યસમનો આમાં વર્ગ છે, તો દરેક પદનો વર્ગ આપણે દાખલા તરીકે એ ઓછા બી એનો વર્ગવાળું નિત્યસમ વપરાશે, અને આમાં શું વપરાશે, ડાયરેક્ટ પરસ્પર સમાન એટલે એ વર્ગ ઓછા બીનો વર્ગ હોલ સ્ક્વેર, એટલે એ રીતે તમે નિત્યસમ વાપરી શકો છો, એકવાર ઓછા ને એકવાર વત્તા। અહીંયા એ વત્તા બી વાળું નિત્યસમ તમે વાપરી શકો છો, તો એ રીતે દાખલો ગણવાનો છે। અહીંયા આનો પહેલા પદનો પહેલા પદ સાથે ગુણાકાર, પહેલા પદનો બીજા પદ સાથે ગુણાકાર, એટલે પહેલા પદનો પહેલા પદ સાથે ગુણાકાર કરો, તમે પહેલા પદનો પહેલા પદ સાથે ગુણાકાર કરો એટલે શું આવશે, એક્સનો વર્ગ, પહેલા પદનો બીજા પદ સાથે ગુણાકાર એટલે સાત એક્સ, એટલે પહેલા પદનો પહેલા પદ શું આવ્યું, એક્સ વર્ગ, બીજા પદ સાથે તો કે સાત ગુણ્યા એક્સ એટલે સાત એક્સ, હવે બીજા પદનો પહેલા પદ સાથે એટલે શું થશે, ત્રણ એક્સ વત્તા બીજા પદનો બીજા પદ સાથે એટલે ગુણાકાર એટલે ત્રણ સત્તા એકવીસ। હવે આ બે સજાતીય પદો છે એટલે એક્સ વર્ગના એક્સ વર્ગ, સજાતીય પદોનો સરવાળો કરો એટલે સાત ને ત્રણ દસ, એક્સના એક્સ અને એકવીસના એકવીસ એટલે એક્સ વર્ગ વત્તા દસ એક્સ વત્તા એકવીસ, આ રીતે આપણો જવાબ આવશે। ત્યાર પછી યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને કિંમત શોધવાની છે છોકરાઓ, તો એક હજાર પાંચ છે એનો વર્ગ કરવો હોય તો એક હજાર વત્તા પાંચ આપણે આવી રીતે લખી શકીએ, તો અહીંયા કયો નિત્યસમ થઈ જશે, એ વત્તા બી ઓલ સ્ક્વેરવાળું નિત્યસમ અહીંયા આપણે બનાવી શકીએ છીએ। તો એ દાખલો અહીંયા તમે કરી શકો છો, એટલે કે એક હજારનો એ વત્તા બી એટલે સો, એક હજાર વત્તા પાંચ, તો આ દાખલો આપણે આ રીતે ગણી શકીએ, પહેલા પદનો વર્ગ એટલે એક હજારનો વર્ગ વત્તા ત્રણેયનો ગુણાકાર એટલે કે એક હજાર એને ગુણ્યા પાંચ એને ગુણ્યા બે ત્રણેયનો ગુણાકાર વત્તા વત્તા બીજા પદનો વર્ગ તો પાંચનો વર્ગ। તો એક હજારનો વર્ગ કરવો હોય તો કાંઈ નહીં યાદ રાખો, એકનો વર્ગ એક, ત્રણ મીંડા છે તો કેટલા મીંડા કરવાના, છ બરાબર, ત્રણ મીંડા હોય તો કેટલા મીંડા કરી નાખવાના, છ, પછી આ બધાનો ગુણાકાર પાંચ દુ દસ અને એને એને ગુણ્યા હજાર એટલે શું થશે, દસ હજાર, તો એ રીતે દાખલો ગણવાનો છે। ત્યાર પછી નવ પોઈન્ટ નવ, તો નવ પોઈન્ટ નવ એટલે નવ વત્તા ઝીરો પોઈન્ટ નવ બરાબર, તો એ રીતે પોઈન્ટવાળો છે। ત્યાર પછી ત્રીજો દાખલો નવ પોઈન્ટ આઠ એને ગુણ્યા દસ પોઈન્ટ બે,
तो 9.8 कोनी नजीक आवे छे? तो के 10 नी 10 माथी 0.2 बात करी एटले 9.2 आवे अने 10.2 एटले 10 वत्ता 0.2 अने एटले ए रीते तमारो जवाब आवशे एटले आपणो जवाब आवशे 99.96। त्यार पछी 52 × 53 तो 52 कोनी नजीक छे? तो के 50 + 2 अने 53 + 50 + 3 तो आ रीते नित्य समथी तमे दाखलो गणशो एटले 2756 जवाब आवे छे। अहींया तमे जोई शको छो 132 बराबर, तो 132 एक वार वत्ता करशू बे अहीं ए वर्ग ओछा बी वर्ग वाळुं सूत्र वापरशू, शू? तो एक वार ओछा ने एक वार वत्ता एटले 132 + 68 ने 132 - 68 132 + 68 करो एटले 200, 132 - 68 बात करो एटले 64, 200 × 64 करो एटले जवाब आवशे 12800। त्यार पछी छे 108 વર્ગ ઓછા 97 નો વર્ગ, તો એ પણ એવી રીતે જ આવશે 108 + 97 108 - 97 એક વાર ઓછા ને એક વાર વધતા, એવી જ રીતે હવે અહીંયા છે તમારે કોયડા ટાઈપ છે, એક ચોકલેટની કિંમત 1 + 4 છે અને રોહિત 1 + 4 ચોકલેટ ખરીદે તો 1ના સંદર્ભમાં ચૂકવી પડતી રકમ મેં અહીંયા દાખલો ગણેલો છે કેટલા રૂપિયા જવાબ આવે છે 196 રૂપિયા બરાબર, તો 1 + 4 તો 1 + 4 હોલ સ્ક્વેર તો નિત્ય સમાવી ગયું એ વત્તા બીનો વર્ગવાળો એટલે એક્સ પહેલા પદનો વર્ગ x² + 3 નો ગુણાકાર એટલે x² + 8x + 16 આવ્યો બરાબર, પછી એક્સની કિંમત મૂકી x = કેટલા લેવાના હતા 10, તો 10² + 8 × 10 + 16 એટલે 10નો વર્ગ કેટલા થયા 100 અને 8 × 10 એટલે 80 અને 16 ના 16 એટલે 196 જવાબ આવે છે। ત્યાર પછી 23મો દાખલો છે, એક વર્તુળની ત્રિજ્યા 7AB - 7BC - 14AC છે તો આ વર્તુળનો પરિઘ શોધો, જે પાઈ બરાબર શું છે 22 ના છેદમાં 7, તો વર્તુળનો પરિઘ બરાબર 2πr સૂત્ર મૂકશું અને એના દ્વારા આપણે કિંમત મૂકતા જશું એટલે આપણો જવાબ આવે છે 44 કૌંસમાં a - b - c - 2 બરાબર। 24મો દાખલો છે, તો એમાં પણ તમે આવી રીતે દાખલો ગણી શકો છો p + q = 12 અને p³ = 22, તો p² + q² ની કિંમત શોધો, તો p² = 12 બંને બાજુનો વર્ગ લઈ લ્યો અને એ રીતે દાખલો ગણશો તો આ રીતે તમને p² + q² નો જવાબ શું આવે છે 100। ત્યાર પછી 25મો દાખલો છે, m - n = 16 અને m² + n² = 400 હોય તો m અને nની શું શોધવાની છે તમારે કિંમત શોધવાની છે, તો m - n = 16 લ્યો અને બંને બાજુ વર્ગ લ્યો એટલે તો અહીંયા આપણને કેટલા મળે છે 256 એટલે તમે આપણે સૂત્રનો કરતા કરશો એટલે mn = આપણે જવાબ કેટલો મળે છે 72 મળે છે। ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે બરાબર, એમાં આપણે જે છે ત્યાં રાઇટ ક્લિક કરવાનું છે, યોગ્ય વિકલ્પ પસંદ કઈ જોડ સજાતીય પદની જોડી છે બરાબર, તો જે જોડી સજાતીય પદોની જોડી છે એ સજાતીય પદોની જોડી આપણે અહીંયા લખવાની છે। તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો આ સજાતીય પદ એટલે કે ચલ પણ સરખા હોય, જો xyz ચલ સરખા છે અને ચલનો ખાતાંક પણ શું છે સરખો છે, એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો 2a² + 2b² બરાબર, અહીંયા જુઓ ચલ બંને કેવા છે જુદા જુદા, a² - b² - a - b² ની કિંમત શું થાય, તો અહીંયા જુઓ પહેલો પદ છે તો a² એનો વર્ગ એટલે a² + 2ab - b² અને આની કિંમત a² - 2ab - b² 2ab - 2ab શું થઈ જશે ઉડી જશે, તો a² + a² એટલે શું થશે 2a² - b² એટલે 2b² એટલે આપણો જવાબ આવ્યો 2a² - 2b² એવી જ રીતે ત્રીજો છે 4p - 3q³ અને 7pq² શું થશે ગુણાકાર, તો ત્રણેયનો ગુણાકાર કરવા 7 બરાબર, તો આ રીતે તમે ગુણાકાર કરી અને જવાબ તમે મેળવી શકો છો 47 49 49 × 4 કરો એટલે 196 p × p એટલે p² અને q³ ને q એટલે q^4 બરાબર। ત્યાર પછી જોઈએ તો ચોથો પ્રશ્ન 3x - 4y² નું વિસ્તરણ કરવાનું છે, તો 3નો વર્ગ 9x² અને આ 3નો ગુણાકાર 4 × 2 = 8 + 8 = 24 એટલે -24x અને 4નો વર્ગ કેટલા થશે 16। ત્યાર પછી છે સરવાળો કરવાનો છે, તો આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે જે મેં અહીંયા કરેલો છે, ત્યાર પછી બાદબાકી કરો, તો આ બે બાદબાકી કરવાનું છે, આ જે રકમ છે એમાંથી આ રકમ બાદ કરવાની છે, તો મેં અહીંયા બાદબાકી કરી છે છોકરાઓ, વત્તે ઓછે હંમેશા શું થશે ઓછા થશે, જે તમારે યાદ રાખવાનું છે, જે મેં અહીંયા દાખલો લખેલો છે એ તમારે આ રીતે લખવાનો છે। ત્યાર પછી 7મો છે ગુણાકાર કરો -3x² y - 5x - 4y તો એનો આ રીતે તમે જવાબ લખી શકો છો, ત્યાર પછી આનો પણ તમે ગુણાકારનો જવાબ આ રીતે તમે લખી શકો છો 17 + 3 = 51 x² એટલે અહીંયા x એટલે x³
અને એવી રીતે વાય વર્ગ એટલે વાય એટલે વાયનો ઘન અને ઝેડનો વર્ગ ને ઝેડ એટલે ઝેડનો ઘન થઈ જશે. ત્યાર પછી નિત્યસમનો ઉપયોગ કરી અને ગણતરી આપણે કરવાની છે. તો અહીંયા મેં ગણતરી કરેલી છે અને એવી જ રીતે 7x + 5 એની ગણતરી પણ મેં અહીંયા કરેલી છે. a + b ને a - b વર્ગવાળા સૂત્ર વાપરાશે. ત્યાર પછી નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધવાની છે, એટલે કે 52 વર્ગ છે એની કિંમત શોધવી હોય તો 50 + 2 અને અહીં 105 એને ગુણ્યા 95 છે, તો 100 + 5 અને 100 - 5 તો 100 પહેલા પદ છે તો પહેલા પદનો વર્ગ એટલે 100નો વર્ગ ઓછા 5નો વર્ગ, તો જો અહીંયા 10,000 - 25 કરો એટલે 9,975 જવાબ આવે છે. ત્યાર પછી 10મો દાખલો છે, x - y = 13 અને x y = 28 તો x² - y² કિંમત શોધવાની છે. મેં અહીંયા દાખલો ગણેલો છે, બંને બાજુ શું લઈ લેવાના છે, વર્ગ લઈ લેતા, બંને બાજુ વર્ગ લઈ અને કિંમત મૂકી તો આપને જવાબ મળે છે 225. તો બાળકો જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.